શું થયું શાઇની? તું ચિંતામાં કેમ છે? માં, કાલે શાઇનીને એક રેસમાં ભાગ લેવાનો છે. આ તો સરસ કહેવાય. ના, એવું નથી. કેમ? મારા ક્લાસના બધા છોકરાઓ મારાથી લાંબા છે અને હું એમનાથી બહુ નાનો છું. હું કેવી રીતે જીતીશ? તો આ વાતની ચિંતા છે? હા માં. સારું, હું તને એક વાર્તા કહું છું જેનાથી તને સારું લાગશે. યે, આપણે વાર્તા સાંભળીશું. એક સમયની વાત છે, જંગલમાં એક શક્તિશાળી હાથી રહેતો હતો, પણ તે ખૂબ અભિમાની હતો અને તેને કોઈની પડી નહોતી. હું આ જંગલનો સૌથી શક્તિશાળી જાનવર છું. બધા મારાથી ડરે છે. અરે વાહ, આ શું છે? આ તો એક કીડી છે. હું વિચારતો જ હતો કે આ લાડુ પોતાની જાતે કઈ રીતે ચાલે છે. ઓય હાથી, તારું અશ્વનું પત્યું હોય તો હું મારા રસ્તે જઈ શકું? આખું જંગલ મારાથી ડરે છે. એવું કઈ રીતે બને કે તું મારાથી ના ડરે? હું તારાથી શું કામ ડરું? કારણ કે હું ખૂબ જ મોટો છું અને તું ખૂબ જ નાની. હા તો? જો મેં ઊંડો શ્વાસ પણ લઈ લીધો ને તો ઉડીને પેલી બાજુ જઈને પડીશ. એ, તું તારા રસ્તે ચાલતો થા, હું તારાથી ડરતી બતી નથી. પણ બધા તો મારાથી ડરે છે. એ બધા તો ગાંડા છે, પણ હું નહીં. મેં કઈ ખોટું નથી કર્યું. મારે કોઈ નથી ડરવાની જરૂર નથી, તારાથી પણ નહીં. આ સારું ના કહેવાય. તારે મારાથી ડરવું જોઈએ. બધાને મારાથી ડરવું જોઈએ. જોયું તે, તારા લાડુને મેં મસડીને માટીમાં નાખી દીધો. અરે નહીં, ત્યાં શું કર્યું? હવે તારો વારો. મને અડધો દિવસ લાગ્યો આ લાડુ મારા પરિવાર સુધી લઈ જતા, તેને મસડી નાખ્યો. તું ખૂબ ખરાબ જાતી. તારી વાતો પર મને હસવું આવે છે. તને તો સબક શીખવાડવો જ પડશે હાથી, ઉભો રે. તું મને સબક શીખવાડીશ? તું તું. તું શું કરે છે? હવે બતાવ તને. માફ કરી દે, માફ કરી દે, પ્લીઝ મને માફ કરી દે. એટલું સમજી લે હાથી, બધા જાનવર સરખા જ હોય છે, ભલે એ નાના હોય કે મોટા. તું એ જાનવરોને હેરાન ના કરી શકે જે તારાથી નાના હોય. હા, બિલકુલ, મેં સબક શીખી લીધો છે. તો તું આ વાર્તામાંથી શું શીખ્યો શાઇની? મારે વધારે હાઈટ વાળા છોકરાઓથી ના ડરવું જોઈએ. હા, આપણે બધા સરખા છીએ, ભલે હાઈટ અલગ અલગ હોય શકે છે, પણ આપણામાં થોડી ખૂબીઓ હોય શકે તો થોડી ખામીઓ. તો તું રેસમાં ભાગ લઈશ? હા, હું લઈશ. તો સારું, ચલો તમારા પપ્પાને કહીએ. એક જગ્યાએ જનાર્દન નામનો વાણિયો રહેતો હતો. પૈસા કમાવવા માટે તેણે પરદેશ જવાનો વિચાર કર્યો. મારી પાસે વધારે સંપત્તિ તો નથી, પણ આ એક મણનું લોખંડનું તાજું છે. લાવેને જમીનદાર પાસે ગીરવે મૂકી દઉં. વિદેશથી પાછો આવીશ એટલે છોડાવી લઈશ. આવ જનાર્દન, આજે કઈ રીતે આવવાનું થયું? હું વિદેશ જઉં છું. આ તાજવું તમારી પાસે ગીરવે મૂકવા આવ્યો છું. આવીને છોડાવી લઈશ. જેવું આપીને જાય છે એવું જ મળશે. ચિંતા ના કરતો. શુભ યાત્રા. માધવપુરનું વિખ્યાત બનાવટનું કાપડ લઈ લો. ભગવાનની દયાથી એટલા પૈસા થઈ ગયા છે કે હવે હું ગામડે જઈને શાંતિથી રહી શકીશ.
શેઠજી મારું તાજવું? તું બહુ મોડો આવ્યો, એ તાજવું તો ઉંદરડાઓ ખાઈ ગયા. જનાર્દન સમજી ગયો કે તે તેનું તાજવું પાછું આપવા નથી માંગતો, પણ હવે કોઈ ઉપાય ન હતો. થોડીવાર વિચારીને તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, ઉંદરડા ખાઈ ગયા તો એમનો દોષ છે, તમારો નહીં. તમે એની ચિંતા ના કરશો, હું નદીએ નહાવા માટે જાઉં છું. તમે તમારા દીકરા ધનદેવને મારી સાથે મોકલો, એ પણ નહાઈ લેશે. એ વાત સાચી છે, હું હમણાં એને બોલાવું છું. ધનદેવ બેટા, ધનદેવ બેટા, જનાર્દન નહાવા માટે નદીએ જાય છે, તને પણ સથવારો મળી જશે, તું પણ એની સાથે નહાવા માટે જતો આવ. અહીંયા નજીકમાં એક ગુફા છે, ત્યાં શિવજીનું મંદિર છે, ચાલો દર્શન કરતા આવીએ. જેવી તમારી ઈચ્છા. મારો છોકરો પણ તારી સાથે નાહવા ગયો તો એ ક્યાં છે? એને તો બાજ ઉઠાવીને લઈ ગયો. આ કેવી વાત કરે છે? ક્યારે બાજ કોઈ દિવસ છોકરાને ઉઠાવીને લઈ જાય છે? અરે જો છોકરાને બાજ ઉઠાવીને ના લઈ જાય તો પછી એક મણ ભારે તાજવાને ઉંદરડા કેવી રીતે ખાઈ જાય? તારે છોકરો જોઈએ તો પછી તાજવું કાઢીને આપ. આ કેવી વાહિયત વાત છે? આનો ફેસલો તો રાજા જ કરશે. એ જ સાચું છે, તો પછી ચાલો રાજમહેલ. રાજાજી, આ વાણિયો મારો છોકરો ઉઠાવીને લઈ ગયો છે. હું વિદેશ ગયો ત્યારે એક મણનું તાજવું હું આ શેઠને ત્યાં આપીને ગયો હતો. હું જયારે પાછો આવ્યો અને એ લેવા માટે ગયો તો એમને કહ્યું કે એને તો ઉંદરડા ખાઈ ગયા. મહારાજ, જો એક મણ ભારે તાજવાને ઉંદરડા ખાઈ જતા હોય તો પછી બાજ પણ છોકરાને ઉઠાવી લઈ જઈ શકે. તો સાચી છે. આ કેવી રીતે થઈ શકે? ઉંદરડાના પેટમાંથી આનું તાજવું પાછું લઈ આપ, તો એ બાજ પાસેથી તારું બાળક પાછું લઈ આપશે. આ વાર્તા પરથી આપણને એવું શીખવા મળે છે કે જેવું કરશો એવું ભરશો. એક જગ્યાએ જનાર્દન નામનો વાણિયો રહેતો હતો. પૈસા કમાવવા માટે તેણે પરદેશ જવાનો વિચાર કર્યો. મારી પાસે વધારે સંપત્તિ તો નથી, પણ આ એક મણનું લોખંડનું તાજવું છે. લાવ એને જમીનદાર પાસે ગીરવે મૂકી દઉં. વિદેશથી પાછો આવીશ એટલે છોડાવી લઈશ. આવ જનાર્દન, આજે કઈ રીતે આવવાનું થયું? હું વિદેશ જઉં છું. આ તાજવું તમારી પાસે ગીરવે મૂકવા આવ્યો છું, આવીને છોડાવી લઈશ. જેવું આપીને જાય છે એવું જ મળશે, ચિંતા ના કરતો. શુભ યાત્રા. માધવપુરનું વિખ્યાત બનાવટનું કાપડ લઈ લો. ભગવાનની દયાથી એટલા પૈસા થઈ ગયા છે કે હવે હું ગામડે જઈને શાંતિથી રહી શકીશ. શેઠજી, મારું તાજવું. તું બહુ મોડો આવ્યો, એ તાજવું તો ઉંદરડાઓ ખાઈ ગયા. જનાર્દન સમજી ગયો કે તે તેનું તાજવું પાછું આપવા નથી માંગતો, પણ હવે કોઈ ઉપાય ન હતો. થોડીવાર વિચારીને તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, ઉંદરડા ખાઈ ગયા તો એમનો દોષ છે, તમારો નહીં. તમે એની ચિંતા ના કરશો, હું નદીએ નહાવા માટે જાઉં છું. તમે તમારા દીકરા ધનદેવને મારી સાથે મોકલો, એ પણ નહાઈ લેશે. એ વાત સાચી છે, હું હમણાં એને બોલાવું છું. ધનદેવ
બેટા ધંધે બેટા જનાર્દન નાહવા માટે નદીએ જાય છે, તને પણ સથવારો મળી જશે, તું પણ એની સાથે નાહવા માટે જતો આવ. અહીંયા નજીકમાં એક ગુફા છે, ત્યાં શિવજીનું મંદિર છે, ચાલો દર્શન કરતા આવીએ. જેવી તમારી ઈચ્છા. આકુ શું કરી રહ્યો છે? મને અહીંયાથી બહાર કાઢ, હું તારી ફરિયાદ કરીશ, સજા અપાવીશ. મારી સાથે આવી મજાક ના કર, કાઢ મને અહીંયાથી, નહીંતર હું મારી જાતેથી બહાર નીકળી તને સજા આપીશ. જેટલી કોશિશ કરવી એટલી કરી લે, પણ તું અહીંથી ભાગી નહીં શકે, ન્યાય તો થઈને જ રહેશે. મારો છોકરો પણ તારી સાથે નાહવા ગયો તો એ ક્યાં છે? એને તો બાજ ઉઠાવીને લઈ ગયો. આ કેવી વાત કરે છે? ક્યારે બાજ કોઈ દિવસ છોકરાને ઉઠાવીને લઈ જાય છું? અરે જો છોકરાને બાજ ઉઠાવીને ના લઈ જાય તો પછી એક મણ ભારે તાજવાને ઉંદરડા કેવી રીતે ખાઈ જાય? તારે છોકરો જોઈએ તો પછી તાજવું કાઢીને આપ. આ કેવી વાહિયત વાત છે? આનો ફેસલો તો રાજા જ કરશે. એ જ સાચું છે, તો પછી ચાલો રાજમહેલ. રાજાજી, આ વાણિયો મારો છોકરો ઉઠાવીને લઈ ગયો છે. આનો છોકરો આને આપી દો. મહારાજ, એને તો બાજ ઉઠાવીને લઈ ગયો. શું બાજ પણ કોઈ બાળકને ઉઠાવીને લઈ જઈ શકે? મહારાજ, જો એક મણ ભારે તાજવાને ઉંદરડા ખાઈ જતા હોય તો પછી બાજ પણ છોકરાને ઉઠાવી લઈ જઈ શકે. આ કેવી વાત છે? હું વિદેશ ગયો ત્યારે એક મણનું તાજવું હું આ શેઠને ત્યાં આપીને ગયો હતો. હું જયારે પાછો આવ્યો અને એ લેવા માટે ગયો તો એમને કહ્યું કે એને તો ઉંદરડા ખાઈ ગયા. મહારાજ, જો એક મણ ભારે તાજવાને ઉંદરડા ખાઈ જતા હોય તો પછી બાજ પણ છોકરાને ઉઠાવી લઈ જઈ શકે. તો સાચી છે. આ કેવી રીતે થઈ શકે? હું ઉંદરડાના પેટમાંથી આનું ત્રાજવું પાછું લઈ આપ, તો એ બાજ પાસેથી તારું બાળક પાછું લઈ આપશે. આ વાર્તા પરથી આપણને એવું શીખવા મળે છે કે જેવું કરશો એવું ભરશો.